જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જુઓ, આપણે સવારનું મોર્નિંગ થઈ ગયું છે, સવારનું કામકાજ પતી ગયું છે, પ્રકૃતિબેન ઉઠી ગયા છે અને જુઓ દાંડિયા હજુ રહીને રમવાનું મન થાય છે. કા દાંડિયા ફેરવે છે બેન, જુઓ કેવા ફેરવે છે. કા હજુ દાંડિયા મૂકવાનું મન નથી થતું, જુઓ એ રાહ જોવે છે. એની ફ્રેન્ડ આવવાની છે ને રમવા, એની રાહ જોવે છે. ચાલો હવે છે ને વિડીયોમાં છે સુધી બન્યા રહેજો. એવો કરસ મમ્મી. જો મેકઅપ કરું છું, ટ્યુબ લગાડી છે, પાવડર લગાડ્યો છે અને હવે લિપસ્ટિક કરું છું, કેમ કે મારે માળીઓ સાફ કરવો છે ને ઘરની સાફ સફાઈ કરવી, પણ પેલા મેકઅપ તો જોઈએ. હો લે, આ તમારે આધુનિક મમ્મી લાગે મેકઅપ કરવાનો. લે જારા કચરામ કઈ મેકઅપ કરાય, કોઈને ન લાગવું જોઈએ કે આપણે ઘરની સાફ સફાઈ કરીએ છીએ. કોઈ આવે તો એને થવું જોઈએ કે આ તો બસ એમને જ છે, ભલે ને ઘરની સાફ સફાઈ કરતા હોય પણ પેલા મેકઅપ જોઈએ. હો તારા પપ્પાને કેતી ની આવે તા તો બધું લૂસાય જાય. મા પપ્પાને કહી દેવું બહાર જ બેહી ગયા, બહાર આવી ગયા. એનાથી કઈ બીતી નથી. હું કેવી લાગે તને તેજસ્વી? તો હું કામ કીધું કે તાર પપ્પાને ન કેતી. કેટલો શાનદાર વિચાર રાખતે ના થાલ. હવે છે ને માળિયા ઉપર ચડવાનું છે પ્રકૃતિ બેન. આપણે લાકડી સામેની લઈ હું જરા ફેરવાના છે. પેલા તો મેકઅપ, પેલા જો સરસથી ટ્યુબ લગાડી લીધી, પછીથી સરસથી આપણે પાવડર, પછી આંજણ, મેકઅપ અને ઘરની સાફ સફાઈ થઈ જાય ને એટલે છે ને દવાખાને જવું છે, બાને લઈને હોસ્પિટલે જવું છે, એટલે છે ને પછી મેકઅપ ન કરવો, માળીઓ સાફ થઈ જાય. પેલા મેકઅપ કરી લો, પછી માળીઓ સાફ કરી લો અને પછી હોસ્પિટલે જાઓ. મમ્મી તને ખબર પડે શું? જો પેલા માળીઓ સાફ કરાય, પછી નાઈ ધોઈ લેવાય અને પછી મેકઅપ કરાય, ન કર તો તું આખી વિખાઈ જાય. કઈ વાંધો નહીં, વિખાઈ જાય તો કોઈને એમ ન લાગે કે આ ઘૂમ જરા કરીને આવી છે. આપણે તૈયાર થઈને જઈએ, બીજું શું હોય. દબાસ ઈ નહીં થાય, ન કર તો અત્યારે વિખી ને ફટાફટ માળીઓ સાફ કરીને ખાય. માળીઓ સાફ તું કર નાખીશ? તારા પપ્પાને કે કરી નાખે? મારી મમ્મી તૈયાર થઈ ગઈ છે. એ પપ્પા, મારી મમ્મી મેકઅપ કરે અને એમ કે છે કે પપ્પાન કે માળીઓ સાફ કરી નાખે. તો ઈ સે ઊંચા વાખડા જેવા, હું સુ નીચી એટલે મારાથી નો અંબાય. લે આપણી પાસે નિહાળી છે, ટેબલ છે અને હા મોટી સામેણી છે. તાર મોટી નું જોતી હોય ને તો લાકડી માં સામેણી કરી દે, પણ તું જારા કચરા કર ને. આપણે હોસ્પિટલેથી આવી ગયા છીએ અને રસોઈમાં આજે છે ને સાવ હળવું બનાવ્યું છે, ચા ને ભાખરી. તો ચા ને ભાખરી બધાએ આજે તો એવું કીધું છે કે અમે ખાઈ લેવું. અને હવે તો છે ને દિવાળી આવે ને એટલે દિવા આમ જુઓ તમે આખા રધી રધીવાળું થઈ જાય, કેમ કે રૂનક રૂનકવાળું થઈ જાય. લક્ષ્મી માતાનો તહેવાર આવે છે ને એટલા માટે. તો ચાલો હવે છે ને વિડીયોમાં બન્યા રહેજો. થાકી ગયા હમણાં છે ને, બહુ જ થકાઈ જાય છે આ રૂટિન કાર્યોમાં. તો ચાલો વિડીયોમાં છેક સુધી બેના રહેજો. તો જો આ વરસાદ વહી ગયો અને પછીનો નજારો તમે જોઈ લો, ઝરણા કેવા ઝળહળ ઝળહળ જાય છે, કેવું સરસનું નદીનું દ્રશ્ય છે, એકદમ કુદરતી દ્રશ્ય. જો પાણી સરસથી આવી રહ્યું છે આગળથી, ઝાડવા એકદમ લીલાછમ બધા છે, જેવી ધરતીમાં એ સાડી પહેરી હોય ને લીલી એવું લાગે સરસ. તો જો પાણી જાય છે, એનું દ્રશ્ય અલગ હોય છે, કેવું સરસ થયું.
ચાલ્યો. નજારો જ અલગ હોય છે. આ વરસાદ આવતો હોય ત્યારે અલગ હોય છે, અને અત્યારે હવે વરસાદની સિઝન પૂરી થઈ છે. અને ત્યાર પછી જો હજુ પાણી આમનામ નદીમાં ચાલુ છે, જો તમે જોઈ શકો છો, કેમ કે આ વખતે વરસાદ સારો હતો ને એટલા માટે, નહીતર તો આ બંધ થઈ ગયું હોય પાણી. જો કેવું જાય છે હે, હા પાછતરો વરસાદ પાછો થયો ને એમાં બધાય જો રસ્તા ઉપર પાણી છે. જો ગાડી જાય છે તો રસ્તા ઉપર પાણી છે, નહીતર તો આ સુકાઈ ગયા હોય બધા ખાડા ખાબોચિયા બધા. પણ હમણાં જ હજી વરસાદ થયો પાછતરો, એમાં બધા જોવો નદી ને નાળા ને બધું પાછું ચલી ગયું હતું. એમનો હજી ભૈરા છે જોઈ લો, આ તો એમ લાગે કે હજી ચોમાસું છે. જો એવું પાણી જાય છે ડેમ હોય એવું. આજ વખતે ઓમ ખેડૂતોને આજ વખતે અત્યારે પાક બધો બગડી ગયો છે, પણ શિયાળુ પાક હવે ભગવાન લેવા દે તો સારું, કેમ કે પાણી સારું થયું છે. પણ મોલ તૈયાર થઈ જાય ને ત્યાં વરસાદ આવી જાય બિચારાને, એવું થાય તો બગાડી નાખે છે બધો પાક દર વખતે. શું કેવું પાણી જાય છે સરસથી. આ ગામડાના નદીનું દ્રશ્ય છે બધું જુઓ તમે. જો અહીંયા ઉપરથી પાણી આવે છે, ડેમ હોય ને એવી રીતના ઉપરથી પાણી આવે છે. પછી ક્યારેક બહુ વરસાદ થાય ને તો અહીં દિવાલો જો તોડવી પડે. આ ભેખડું પથ્થર ને અહીંયાથી નદી પસાર થાય છે. જો આ સરસથી ગામડાનું દ્રશ્ય છે. તો ચાલો આપણે ફ્રી થઈ ગયા છીએ, અને હવે આપણે બધાય આપણે બધાએ વરસાદ વહી ગયા પછી ને આપણે નજારો બધો બતાવ્યો છે. આપણે ઝરણા કેવા જાય છે, સરસથી ને નેચરલ નેચરલ બધું બતાવ્યું છે. તો તમને કેવું લાગ્યું છે તે જરૂરથી જણાવજો. અને હવે આપણે ચાલો આગળનું કર્યા રાખીએ, અને અત્યારે આપણે વ્લોગ પૂરો કરશું, અને પછી આવતીકાલે કંઈક નવો વ્લોગ બનાવશું ને નવા વિડીયોમાં મળશું. કેમ કે હવે તો આપણે હવે તો સફાઈ હજુ તો જો પૂરું થાય, બધું આપણે ભગવાનનું ધોયું અને થોડું ઘણું ઉપર હુકાય છે, થોડું ઘણું અગાસી ઉપર હુકાય છે, બધું એવી રીતના હુકાય છે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને બાય બાય.